રામ એક વિચારનું નામ છે અને વિચારને મૃત્યુ હોતું નથી, તેથી રામ અમર છે. આ શબ્દો લખાયા છે રામાયણ માનવતાનું મહાકાવ્ય પુસ્તકમાં. એના લેખક છે શ્રી ગુણવંત શાહ, પ્રખર વિચારક, ચિંતક, શિક્ષક, સાહિત્યકાર અને વક્તા તરીકે લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે ગુણવંત શાહ. જન્મ થયો 12 માર્ચ 1937ના રોજ રાંદેરમાં. નીડર અને સ્પષ્ટ અભિવ્યક્તિ, ગહન ચિંતન, મુદ્દાસર અને ઉદાહરણ સાથે રજૂઆત એ તેમના લખાણ અને વક્તવ્યની વિશેષતા છે. સત્યને સૌમ્યતાથી રજૂ કરવામાં તેમની હથરોટી છે. વિચાર અને આચારના તેઓ આગ્રહી છે. એમના ક્રાંતિકારી વિચારોએ લાખો વાચકોના જીવનમાં યોગ્ય દિશાદર્શન આપવાનું કામ કર્યું છે. ગુણવંતભાઈએ વડોદરાની MS યુનિવર્સિટીમાં 1961માં શિક્ષક તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેશન ફોર વર્લ્ડ પીસના ચાન્સેલર તરીકે 13 વર્ષ કામ કર્યું છે ગુણવંતભાઈએ. યુનેસ્કોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ગુણવંતભાઈએ UGCના ડેલિગેશન સાથે વિદેશોમાં પ્રવાસ કર્યા છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં ગુણવંતભાઈએ વિઝિટિંગ પ્રોફેસર તરીકે લોકચાહના પ્રાપ્ત કરી છે. આચાર્ય વિનોબા ભાવેની બુદાન ચળવળમાં સક્રિય ભાગ લીધો છે. ગુણવંતભાઈએ પંચશીલ આંદોલનના સ્થાપક રહીને 10 વર્ષ દરમિયાન પદયાત્રાઓ કરી ગુજરાતના યુવાનોમાં વૈચારિક ચેતનાનો સંચાર કર્યો. દિવ્ય ભાસ્કર અને ચિત્રલેખામાં પ્રગટ થતી ગુણવંતભાઈની કોલમના વિચારો જાણવા વાચકો હંમેશા ઉત્સુક રહે છે. 1997માં ગુજરાતી સાહિત્યનો શિરમોર શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત સ્વામી સચ્ચિદાનંદ સન્માન જેવા અનેક સન્માન પ્રાપ્ત કર્યા છે. ભગવદ્ ગીતા, ઉપનિષદ, રામાયણ જેવા ગ્રંથો અને બુદ્ધ, મહાવીર, ગાંધી, સરદાર પટેલ, શ્રી અરવિંદ જેવા વ્યક્તિત્વો પરના તેમના પુસ્તકો બેહદ લોકપ્રિય થયા છે. તેમાંના કેટલાકનો અંગ્રેજી, હિન્દી અને તમિલ ભાષામાં અનુવાદ થયો છે. ઇતિહાસ, રાજકારણ, સમાજશાસ્ત્ર અને ધર્મ એમના રસના વિષયો છે. નિબંધ, આત્મકથા, સુવાક્યો, ચિંતન, વ્યક્તિત્વ, નવલકથા, પ્રવાસ અને કાવ્યો જેવા વિષયો પરના ગુણવંતભાઈના પુસ્તકોએ ગુજરાતી ભાષાને રળિયાત કરી છે. મોરારી બાપુ, જેમને શ્લોક શિક્ષક તરીકે અને વિચાર યજ્ઞના આચાર્ય તરીકે ઓળખાવે છે, એવા સર્જક, લેખક, વક્તા એટલે ગુણવંત શાહ.